નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ ટાઈમ નંબર ફોર્ટીન નંબરનો ઈમેલ કરેલો હતો હવે આજે આપણે ઇમેલ નંબર ફિફ્ટીન તરફ આગળ વધીએ છીએ તો ઇમેલનો આપણો ક્વેશ્ચન છે ડ્રાફ્ટ એન્ડ ઇમેલ અબાઉટ થર્ટી વર્ડ્સ ઓન બિહાફ ઓફ અરુણ પંડ્યા ટુ હિઝ કઝિન કરન ઓન હવે ઓન હિઝ કરન એટલે નો અર્થ એવો થાય કે આપણો ઈમેલ આઈડી કોણ છે અરુણ પંડ્યા એ તમારો ફોમ છે અને તમારો જે ટુ છે એનું નામ છે કરણ કરણ કોણ છે અરુણ પંડ્યાનો કઝિન છે તો અહીં તમને કરણનો ઇમેલ આઈડી આપી દીધું છે કરન ટુ થાઉઝન્ડ નાઇન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તો હવે શાના વિષય ઈમેલ તમને આપવામાં આવેલો છે તમારો સબ્જેક્ટ શું છે એક્સપ્રેસિંગ હિઝ ઇનએબિલિટી ટુ એટેન્ડ હિઝ બર્થડે પાર્ટી ઇનએબિલિટી એટલે શું કહેવાય એપ્સન રહેવું અથવા ગેરહાજર રહેવું એક્સપ્રેસિંગનો અર્થ શું થાય છે વ્યક્ત કરવો એટેન્ડ એટલે શું કહેવાય હાજર રહેવું તો બર્થડે ડે પાર્ટીની અંદર જેનો જે એનો કઝિન હતો એનું નામ હતું અરુણ પંડ્યા જે બર્થડે પાર્ટીની અંદર આવી શક્યો નહીં તો એનો માટે એ કયા કારણસર આવી શક્યો નથી તો એની ઉપલબ્ધતા બી કે બિન ઉપલબ્ધતા દર્શાવવા માટે અહીં તમને ઈમેલ રજૂ કરવામાં આવે છે તો તમારો ફોમ છે એ છે અરુણ પંડ્યા અરુણ પંડ્યા એટલે આપણે એની ઇમેલ આઈડીમાંની અંદર ફોર્મની અંદર લખશું અરુણ પંડ્યા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ત્યાર પછી આપણો ઇમેલ આઈડીની અંદર ટુ એટલે કોણ છે કરણ તો કરણ એટલે કે કરન ટુ થાઉઝન્ડ નાઇન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ એ તમને ઓલરેડી સબ્જેક્ટની અંદર જ આપી દીધું છે તો તમારો જે મેઇન સબ્જેક્ટ છે કે તમારી બર્થડે પાર્ટીમાં આવી શક્યા નહીં તો આપણે સબ્જેક્ટની અંદર બે અલગ અલગ રીતે સબ્જેક્ટ લખી શકાય પહેલો સબ્જેક્ટ છે યોર બર્થડે પાર્ટી અત્યારો જન્મદિવસ અને બીજો જે છે એ સબ્જેક્ટમાં તમે એમ એવી રીતે બી લખી શકો છો કે ઇનએબિલિટી ટુ એટેન્ડ બર્થડે પાર્ટી કે બર્થડે પાર્ટીમાં ગેરહાજરી રહેવાનું કારણ ઓકે ચલો તો બોયસ એન્ડ ગર્લ્સ આપણે હવે શરૂઆત કરીએ છીએ ઈમેલ તરફ આગળ આપણે ફ્રોમ ટુ અને સબ્જેક્ટની વાત કરી લીધી હવે વાત આપણે કરીશું પૂરા ઈમેલની ચલો ઇમેલ લખનાર કોણ અરુણ પંડ્યા એટલે જે વ્યક્તિનું પહેલું નામ હોય છે તે ઈમેલની અંદર હંમેશા છેલ્લું નામ હોય છે અને સેકન્ડ નામ જે હોય છે એ તમારો ડીયર કરીને હોય છે કે રિસ્પેક્ટેડ કરીને શબ્દ હોય છે હવે અહીં કઝીન જ આપેલું છે એટલે કઝીન જ આપેલું હોવાના કારણે અહીંયા શું થશે ડિયર કરણ ઓકે ચલો તો આપણે નોર્મલી રીતે કોઈની પણ બર્થડે પાર્ટીમાં આપણે જઈ નહીં શકીએ તો કંઈ વાંધો નહીં પણ એને આપણે વિસ તો કરવું પડે ને તો વીસ કરવા માટે શું કરવાનું આપણે એને હેપી બર્થડે કહેવું પડે ને તો આપણે પહેલાં તો એને લખવાનું હેપી બર્થડે ડે કહેવા પદલાં આપણે શું લખવું પડે કે તમે બર્થડે પાર્ટીનું આમંત્રણ આપીએ એટલે અભિનંદન તો કેવું પડે ને થેન્ક યુ તો કેવું પડે ને તો થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ટુ યોર બર્થડે પાર્ટી એટલે કે બર્થ ડે પાર્ટીમાં તમે મને આમંત્રણ આપ્યું ઇન્વિટેશન આપ્યું એ બદલ તારો ખૂબ ખૂબ આભાર હવે આપણે વિશ કરી દેવાનું વિશ યુ આર વેરી હેપી બર્થડે એટલે કે તારો જન્મદિવસની શુભેચ્છા ઓકે હવે આપણે શરૂઆત કરીશું આપણા સબ્જેક્ટ વિશે આપણો સબ્જેક્ટ શું છે કે બર્થડે પાર્ટીની અંદર ગેરહાજર રહ્યા હતા તો એનું રીઝન આપણે અહીંયા કરી આપવાના છે કે કયા કયા કારણોસર હું આવી શક્યો નહીં ઓકે તો પહેલાં આપણે શું કરવાનું એને માફી માગવી પડશે આપણે તો માફી માંગવા માટે એને શું કહેવું પડશે કે આઈ એમ સોરી ફોર માય ઇનએબિલિટી ટુ એટેન્ડ અ પાર્ટી એટલે કે હું પાર્ટીમાં આવી શક્યો નહીં એ બદલ મને શું કરજે ટુ માફ કરી દેજે ઇનએબિલિટી એટલે બિન ઉપલબ્ધતા અથવા તો અસક્ષમતા અસક્ષમતા એટલે આપણે જે શું કહીએ કેપેસિટી કેપેસિટી એટલે આપણે બિન એબિલિટી એટલે એનો ઓપોઝિટ થાય છે ઇનએબિલિટી ઓકે તો આઈ એમ સોરી ફોર માય ઇનએબિલિટી ટુ એટેન્ડ ધ પાર્ટી માય હવે એના રીઝન આપવાના છે વાય હી ઇઝ નોટ પ્રેઝન્ટ ઇન ધ બર્થડે પાર્ટી તો માય મધર ઇઝ નોટ વેલ એટલે કે મારી મમ્મીની તબિયત સારી ન હતી અથવા તો એનો એવું બી કહી શકાય કે મારી મમ્મીની જે તબિયત હતી એ શું હતી બીમાર હતી તો એન સિન્સ ફાધર ઇઝ નોટ હિયર અને બીજું કે પપ્પા પણ ઘરે ન હતા એટલે પપ્પા ઘરે ન હોય એટલે શું કરવું પડે તમારે દેખભાળ રાખવી પડે કાળજી રાખવી પડે તબિયત સાચવવા માટે તમારે રહેવું પડે તો તેના માટે તમે શું લખી શકો છો આઈ હેવ ટુ લુક આફ્ટર હર એટલે કે મારે તેમની દેખરેખ કરવી રાખ પડતી હતી તેમ છે તો હવે તમારે અહીંયા તમે રીઝન તમે જણાવી દીધા કે તમે બર્થડે પાર્ટીમાં આવી ન શક્યા અને એનું રીઝન શું હતું બરાબર છે તો હવે તમારે એવું કહેવાનું કે ભાઈ બર્થડે પાર્ટીમાં તો ન આવી શકે આપણે ઘણી વખત કોઈને બર્થડે પાર્ટીમાં ન જઈએ છતાં પણ એને આપણે શું કરીએ ગિફ્ટ મોકલાવી દઈએ છીએ આપણે ઘણી વખત મેરેજમાં પણ કેટલી વખત આપણને ન જવાતું હોય તો છતાં પણ આપણે ગિફ્ટ મોકલાવી દઈએ છીએ આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો આપણે પેલા ચાંદલો લખાવીએ ને તો એ ભેટ સ્વરૂપે આપણે એને કંઈક તો આપવું પડે એટલે ઈમેલની અંદર શું લખે છે કે આઈ એમ સેન્ડિંગ અ ગિફ્ટ હું તને ગિફ્ટ મોકલી રહ્યો છું વિચ આઈ હોપ યુ વીલ લાઈક અને મને કદાચ એવું થશે હોપ એટલે શું થાય આશા રાખવી તો હું આશા રાખું છું કે આ ગિફ્ટ તમને ગમશે ઇટ્સ અ બુક ટાઇટલ અ ટેલ ઓફ ટુ સિટીઝ હું તને એક ચોપડી આપું છું ભેટની અંદર અને એ જે તને ભેટ આપી રહ્યો છો એનું નામ શું છે એક બુક છે એનું ટાઇટલ ટાઇટલ એટલે શું કહેવાય શીર્ષક શીર્ષક એટલે આપણે ગુજરાતીમાં મઠાળું કહીએ છીએ તો ટાઇટલ એ બુકનું ટાઇટલ છે અ ટેલ ઓફ ટુ સિટીઝ ટેલ એટલે શું કહેવાય કહેવટ અને ટુ સિટીઝ એટલે બે શહેરો ઓકે અથવા તો બે શહેરોની વાર્તા એવું પણ એનું શીર્ષક કે ટાઇટલ હોઈ શકે છે ઓકે તો આપણે ફર્સ્ટ પેરાગ્રાફની અંદર એવું લખેલું છે એના રીઝન જણાવેલા છે કે કેમ એ આવી શકે તેમ નથી અને બીજાની અંદર એવું આપણને બતાવવામાં આવ્યું છે કે બર્થડે પાર્ટી બનાવવા આવી છતાં પણ એને આપણે ગિફ્ટ મોકલેલું છે ઓકે હવે આપણે ત્રીજા પેરેગ્રાફની અંદર શું લખવું તો થર્ડ પેરેગ્રાફની અંદર આપણે એવું લખવું પડે કે હું તો નહીં આવી શક્યો પણ તારે પાર્ટીનો શું કરવું પડશે આનંદ ટુ લેજે અને બધા મિત્રોને મારી યાદ પણ તારે આપવાની છે અને હું બધાને મિસ આપ પાર્ટીની કરીશ તો એવી આપણે લખવું પડે ઓકે તો આપણે એવું લખીશું કે વ્રાઇટ ટુ મી એન્ડ ટેલ મી હાવ યુ એન્જોયડ અ પાર્ટી હું એટલે કે મને લખજે હું તો આવી ન શક્યો પણ તે પાર્ટીની સેલિબ્રેશન તમે કેવી રીતે કર્યું તમે કેવી રીતે એન્જોય કર્યું ઓકે કેવી રીતે મજા માણીએ પાર્ટીની તો તમે મને ઈમેલ લખીને જણાવજો સે હેલો ટુ ઓલ અવર ફ્રેન્ડ્સ અને જેટલા પણ આપણા મિત્રો છે એને આપણે બધા હેલ્લો કરી દેજે હેલ્લો એટલે નમસ્તે કે આપણે ગુજરાતી ભાષાની અંદર ત્યાર પછી આઈ વિલ મિસ ધ ફોન આઈ વિલ મિસ ધ ફોન એટલે તમે બધાએ આનંદ કર્યો પરંતુ મારી મમ્મી બીમાર હતી જેના કારણે હું આનો આનંદ કરી શકે તેમ નથી તો એમ કહે છે કે હું પણ આ મિસ ફન તમે જે આનંદ કર્યો મજા કરી તો એનો હું મિસ કરીશ ગીવ માય રિગાર્ડ્સ ટુ ઓલ એટ હોમ બધાને ઘરે શું કરજો મારી યાદ આપી દેજો એવ અ ગ્રેટ ટાઈમ તમારો શુભ દિવસ મંગલમય રહે અને છેલ્લે આપણે શું લખી દઈશું યોર લવિંગલી તમારો પ્રેમાળ કઝિન છે એટલે ખાલી માત્ર નામ જ લખી દેવાનું અરુણ ઓકે તો સ્ટુડન્ટ્સ વી વિલ કમ્પ્લીટ અ ઇમેલ ઓફ ફિફ્ટીન ઇમેલ નંબર ફિફ્ટીન સો વી વિલ નાવ ઇન અનડર લેક્ચર વી વિલ સ્ટાર્ટ અ ઈમેલ નંબર સિક્સટીન ઇટ ઇઝ ધ ટાઇટલ ઓફ ધ એક્ઝિબિશન એક્ઝિબિશનનો અર્થ અર્થ થાય છે પ્રદર્શન ઓકે તો આ ઇમેલની અંદર જો આપણે ચર્ચા કરીએ તો વી વિલ ડિસ્કસ દેટ કે આ ઇમેલમાં તમારે જો બર્થડે પાર્ટીની અંદર આમાં તમે કોઈ બીજું ગિફ્ટ જે છે એ અહીંયા તો એક બુકની વાત કરવામાં આવી છે ઓકે પણ તમે આ બુકની જગ્યા પર કોઈ બીજું નામ પણ લખી શકો છો સપોઝ કે તમે એને વોચ આપો કેલ્ક્યુલેટર આપો ઓકે તો આ તમારે જે સેન્ડિંગ કરેલા ગિફ્ટ છે એ ગિફ્ટ વિષય પર તમે આમાં બદલાવ કરી શકો છો અને એવું પણ લખી શકો છો કે તમે જે ગિફ્ટ મોકલાવ્યું છે એ કઈ રીતે તેનો ઉપયોગ કરશે ઓકે યુ હેવ સેન્ડ અ ગિફ્ટ હાઉ હાવ ડે યુઝ ઓકે તો આ રીતે તમે કોઈએ બર્થડે પાર્ટીમાં તમે ન જવાયું હોય તો આ પ્રકારનો ઈમેલ પણ તમે લખીને એને માફી બી માંગી શકો છો પ્લસ માફીની સાથે સાથે એને તમે ખુશ થવા માટે પણ ગિફ્ટ મોકલી શકો છો અને છેલ્લે છેલ્લા પેરેગ્રાફની અંદર ક્યારેય ન ભૂલવું કે કોઈનો કઝિન હોય કે ફ્રેન્ડ હોય તો એવું યાદ રાખવાનું ગીવ માય રિગાર્ડ્સ ટુ યોર હોમ હોમ એટલે તારા પેરેન્ટ્સ પણ તમે લખી શકો છો કે ગીવ માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ ઓકે Have a great day at work. Have a nice time. So we will uh, finish our lecture. Lecture number 93. Okay. So we will end the lesson. Okay. And then after we will start an email of number 16. Okay.